શબ્દો છું કદાચ કંઈ નહીં બોલી શકાય કારણ કે વિડીયો જ ઘણું બધું કહી દે છે આપણી સાથે સ્ટુડિયોથી કામેશ જોડાઈ ગયા છે કામેશ આ વિડીયો પછી એવું થાય કે જે બાબા હશે જે પોતાના બાળકને ખૂબ ખુશીથી અહીં મોકલ્યા છે આપણે તેમની ઉછળકો જોઈ રહ્યા છીએ આપણે તેમની રમત જોઈ રહ્યા છીએ પણ એ બાળકને શું ખ્યાલ હશે કે તે ઘરે પાછું નહીં જઈ શકે નવ્વાણું ટિકિટ નહીં પરંતુ મોતની ટિકિટ જી હા નવ્વાણું કારણ આ આ ઘટના 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 એક કુદરતી નથી માનવસર્જિત શકે બાબત હાઈકોર્ટે છે ખૂબ મહત્વપૂર્ણ બાબત એ સામે આવી રહી છે જીએસટીવી ના દર્શકો સુધી પડે પડની જાણકારી જીએસટીવી પહોંચાડી રહ્યું છે સૌથી મહત્વની વાત એ સામે આવી જીએસટીવીની સ્ક્રીન ઉપર જે દ્રશ્યો જોઈ રહ્યા છો ખરેખરમાં આ દ્રશ્યો એ તમામ લોકોને ભાવ વિભોર કરી દે તેવા દ્રશ્યો છે શા માટે કારણ કે ગઈકાલે રાજકોટમાં શનિવાર શનિવાર બન્યો અને અગ્નિકાંડની જે ઘટના બની રાજકોટના નાના મોવા મોવા રોડ ઉપર જે ગેમિંગ ઝોન હતો ત્યાં આગળ એસીમાં શોર્ટ સર્કિટ થઈ હોવાને કારણે આગ લાગી આગ તો લાગી પરંતુ એન્ટ્રી એન્ટ્રી અને એક્ઝિટનો માત્ર એક ગેટ હોવાથી આગે વિકરાળ રૂપ ધારણ કર્યું અને

માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આજે સવારે સૌજન્ય મુલાકાત લીધી પરિવારજનોને સાંત્વના પાઠવી ત્યારે અત્યારે જે સ્ક્રીન જીએસટીવીની સ્ક્રીન ઉપર જે વિડીયો આવ્યો તે આ અગ્નિકાંડ પહેલાનો વિડીયો આવ્યો અને આ વિડીયોની માનસી જો વાત કરવામાં આવે તો ખરેખરમાં સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે આ નવ્વાણું રૂપિયાની જે ટિકિટ હતી કે જે મોજ મજા કરવા માટે બાળકોએ ટિકિટ ખરીદેલી હતી આ નવ્વાણું રૂપિયાની ટિકિટ એ મોતની ટિકિટ ફેરવાઈ દીધી અને આના જવાબદાર કોણ એ સૌથી પહેલો પ્રશ્ન છે અને આ પ્રશ્ન જીએસટીવી ઉઠાવે છે કેટલા એટલા માટે ઉઠાવે છે કારણ કે અહીંયા અઠ્યાવીસ અઠ્યાવીસ જિંદગીઓનો ભોગ લેવાયો છે અનેક વખત આવી ઘટનાઓ બનતી હોય છે અગ્નિકાંડની ઘટનાઓ બનતી હોય છે સુરતમાં તક્ષશિલા આગની ની વાત કરવામાં આવે કે કોઈ પણ શહેર નથી નોટિફિકેશન જાહેર કરવામાં આવશે આ તમામ બાબતો ને લઈને નીતિ નિર્દેશ ની વાત કરવામાં આવે છે પરંતુ માત્ર તે કાગળ પર જ મોટા ભાગે જોવામાં આવે છે અથવા તો થોડાક સમય માટે જ તેનું પાલન કરવામાં આવે છે આવશે આપણે વાત કરીને હવે શું આવશે આપને ખબર છે હવે તપાસ કરવામાં આવશે તપાસની સાથે સાથે એવી એવી માછલીઓ પકડવામાં આવશે કે જે મગર મચ્છો છે કે નહીં તેનું નાટક કરવામાં આવશે આ બધું કરવામાં આવશે શું કહેવું છે એના વિશે માત્ર કરવામાં આવશે અને થશે આ જ વાત આ એક જ ઘટના નહીં પરંતુ અગાઉ પણ જેટલી ઘટનાઓ બની ત્યાંથી આ એક જ રિપીટ ટેપ જેને કહેવાય તે સાંભળવા લોકો સાંભળી રહ્યા છે સરકાર સંભળાવી રહી છે પ્રશાસન રહ્યું છે અને લોકો સાંભળી રહ્યા છે આ ઘટનાની પણ વાત કરવામાં આવે તો હાઈકોર્ટમાં અત્યારે જે પણ સુઓ મોટોને દાખલ કરવામાં આવી સુનાવણી હાથ ધરવામાં આવશે જેને લઈને આવતીકાલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે અત્યારનો જે વિડીયો જે સામે આવ્યો જીએસટીવી સ્ક્રીન ઉપર દર્શકો ઉપર દર્શકો સુધી આ જે વિડીયોના જે દ્રશ્યો છે તે ખરેખરમાં લોકોને ભાવ વિભોર કરનારા છે કારણ કે જે નાના નાના ફૂલકાઓ છે નાના નાના બાળકો છે કે જે લોકો મોજ મજા અને પોતાનું સમર વેકેશન ઉનાળુ વેકેશન એન્જોય કરવા માટે ખાસ કરીને આ ગેમિંગ ઝોનમાં પહોંચ્યા હતા ગેમિંગ ઝોનની ઓફર હતી કે નવ્વાણું રૂપિયાની ટિકિટ ખરીદો અને અનલિમિટેડ ગેમ રમો એટલે બાળકોને તો મજા જ મજા પડી જાય પરંતુ એ નહોતી ખબર કે આ મજા એ સજાના ભાગરૂપે જોવા મળશે અને મોતની સજા મળશે આજે અઠયાવીસ અઠ્યાવીસ જિંદગીઓ હોવાઈ ગઈ છે અને કદાચ એ વાતને પણ માનસી નકારી શકાય તેમ નથી કે આ જે આંકડો જે છે કદાચ વધે તે શક્યતાને પણ નકારી શકાય તેમ નથી ત્યારે હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં આ મૃતકોને કેટલો યોગ્ય ન્યાય મળે છે એક એક સવાલ કહી દઉં એક કડક પગલાની જ્યારે વાત આવે કદાચ આની અંદર કોઈ મંત્રીનો દીકરો કે દીકરી હોત કાં તો કોઈ એમનું પરિવારજન હોત તો પછી કદાચ કડક રીતે કાર્યવાહી થાત શું આપને નથી લાગતું તો દુઃખ એમને મહેસૂસ થયું હોત કે આપણું સ્વજન જાય તો શું દુઃખ થાય બિલકુલ એ તો એ સ્વજન ગુમાવ્યાનું દુઃખ તો પોતાનું સ્વજન જ્યારે પોતાના પરિવારનું સ્વજન જ્યારે વિદાય લે ત્યારે જ એ જોવા હાલની જો વાત કરવામાં આવે તો આ જે ઘટના બની અને જેને લઈને નવ બાળકો સહિત અઠ્યાવીસ લોકોના મોત થઈ ગયા એકે એક બાળકની એકે એક વ્યક્તિના મોતની કિંમત તેના પરિવારજનો તેના સ્વજનો તેના આપ્તજનોથી વધારે કોઈ જ ન અનુભવી શકે અને એ ખોટ કોઈ જ

તાત્કાલિક કાર્યવાહી થશે કાર્યવાહી તો થશે પરંતુ કેવી કડકમાં કડક સજા થાય છે ઉદાહરણરૂપ સજા થશે તે પણ જોવાનું રહેશે પુરુષોત્તમ રૂપાલાની જો વાત કરવામાં આવે તો રાજકોટ ભાજપના ઉમેદવાર છે તેઓ પણ હાલમાં સમીક્ષા કરી અને તેમણે નિવેદન આપ્યું કે કોઈ પણ જે જવાબદાર છે તેમને બક્ષવામાં નહીં આવે પરંતુ હવે કેવી કડક સજા થાય છે કેવી રીતના ઉદાહરણરૂપ સજા થાય છે કે જે લોકોની પણ આંખ ઉગડે બીજા લોકો પણ ભવિષ્યમાં આવું કાંડ કરતા હોય આવા ખોટા ધંધા કરતા હોય તો તે અટકી જાય તે લોકો માટે ઉદાહરણરૂપ બને જે ટિકિટ વેચનારો છે એની ઉપર થાય છે ને બાકીના માલિકો ક્યાં છે શું થયું તક્ષશિલા કાંડ ની અંદર પાંચ વર્ષ થઈ ગયા હજુ સુધી એમના સ્વજનો ચોધા રડે છે પણ એમના વિરુદ્ધ કઈ પણ નથી થયું અને આશા રાખીએ આ વખતે તો ખરેખર ન્યાય મળીને રહે આભાર આપ જોડા વિગતો જણાવી